જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વ્લોગ આપણે સાંજના 6 વાગ્યાથી સ્ટાર્ટ કરી રહ્યા છે, કારણ કે કાલે ભાઈ મારો ભાઈ ગયો હતો અમદાવાદ એક શોમાં. હાર્દિકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈને પણ પહેલા વિશ કરી લઈએ. વિકાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. વિકાજીના ગોગરામાં કોક થયું લાગે હા. બાકી હાર્દિકભાઈ, તમે કાલે ગયા હતા તે કેવી તમને મજા આવી? કેવું લાગ્યું? કોણ આવ્યું તું? કાલે જ હતા અમદાવાદ, બરોબર. એલન વોકરના કોન્સર્ટમાં જતા, બરાબર. બહુ ખૂબ મજા આવી. 4 વાગ્યાનો પ્રોગ્રામ હતો, 8 વાગે એન્ટ્રી હતી એલન વોકરની. તો પેલા તો ખૂબ મજા આવી. અંદર ફાયર વર્ક્સ થયું, પાયરોસ હતા, ઓક્સિજન હતું, મતલબ બધું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન થઈને બહુ મજા આવી. અંદરથી પાણી પીવાનું, બહારથી લઈ લેવાનું બાટલો, બહારથી લેવા ના મળે. અંદરથી 100 રૂપિયાનો લીટર ખાલી પાણી. ઓહો હો હો. અને બીજું હતું કે પીઝા ખાવા હોય તો 400-500 રૂપિયા પીઝા. આટલા પીઝા મળે વધારે ના મળે, બરોબર. પછી અમે ખાતું વેજ ફિંગર્સ ખાતું અમે, બરાબર. ખાલી 200 રૂપિયા આટલું જ આવી હતું ખાલી. સરસ સરસ. બીજું તો શું હતું, બાકી મજા આવી નહીં. મજા આવી ટૂંક, મતલબ પૈસા વસૂલ કરવા જવું હોય, પૈસા ખાસા વસૂલ કરવા જવું હોય તો જવું, બરોબર. અમે એન્જોય કરવા જતા પ્લસ ઇન્સ્પાયર થવા જતા, કારણ કે મારા આગળ મ્યુઝિક પ્રોડક્શનનું કરવાનું છે એટલા માટે, બરાબર. સારું સારું, ચલો. થેન્ક યુ હાર્દિકભાઈ. તો મિત્રો, આજે ભાઈ મારી એક કોમેડી રીલ ઉતારવાની છે, કારણ કે કાલે મારો ભાઈ આઈફોન લઈ ગયો, તો એટલા માટે કાલે અમારો વ્લોગ નહોતો આવ્યો. બાકી આજથી પાછા વ્લોગ આપણા ચાલુ થઈ જશે. અને મિત્રો, મારો પણ એક વ્લોગ આવશે, વ્લોગ આ છે, બરોબર. હાર્દિકભાઈ નો પણ એક રાત્રે જવાના છે ભાઈ રમઝટ નવરાત્રી એટલે કે મોડાસા, તો ત્યાં પણ ભાઈ ભારે મજા આવી જવાની છે. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, બરોબર. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ભાઈ મોડાસા. આજે આપણે રમઝટ નવરાત્રી માં શાંતિ છે, બરાબર. રમઝટમાં મોજ કરવાની છે ને આપણે? તમે આવવાના કે? આવવાના. તો ભાઈ બહુ મજા આવવાની છે. હાર્દિક ભાઈ તૈયાર થઈ ગયા છે, રેડીમેડ થઈ ગયા છે ભાઈ, એકદમ ચકાચક. અને જોઈએ ભાઈ કે આજની નવરાત્રીમાં કેવી મજા આવે છે. બાકી અત્યારે હાલ તો લિફ્ટમાં જઈએ, હર સિદ્ધિ ફાઇનાન્સમાં બાપુની મુલાકાત કરતા જઈએ, અને પછી મળે સીધા નવરાત્રીમાં. ઉપર જાય છે ને લિફ્ટ. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ રમઝટ નવરાત્રીમાં. અને અત્યારે હાલ તો ભાઈ રમઝટ નવરાત્રી ચાલુ નથી થઈ, એટલે અમે ગ્રાઉન્ડમાં ફરી રહ્યા છું. કેવું ભાઈ, અત્યારે આરતી ઉતરવાની છે. હા, અત્યારે લગભગ આરતીનું કામકાજ ચાલુ છે. તમને પણ દર્શન કરાવીએ ભાઈ માતાજીના, અને અમે પણ આરતીનો લાભ લઈએ. જો અવાજ આવતો હશે તમને, ચાલુ થઈ ગઈ છે આરતી. જયસિંહભાઈ પટેલ પાંડવા ફાર્મ. તો મિત્રો, નવરાત્રીમાં તો ભાઈ આપણે એવું બધું કોઈ પહેરી નહીં આવ્યા કોસ્ટ્યુમના કારણે, આપણે મજા નહીં આવે નાચવાની. હું કેવું લે, બાકી અમે આપણે એટલા બધા ગરબા તો આવડતા નહીં, પણ અત્યારે બહુ ભૂખ લાગી ગઈ છે અમારા ભાઈઓને અને મન બધાને. કેટલા વાગે જોઈએ જુઓ તો ખરા, કેટલા વાગે અત્યારે? કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. આજે તો જોણી આપણે ભરૂચ માં આવી ગયા હોય ને, ભરૂચ નો ટેસ્ટ મારવાનો છે. શું કેવું હાર્દિકભાઈ, જોઈએ મળી જાય, જોઈએ ભાઈ કેવું રહી છે. અંદર જઈને પેલા ખાઈએ, પણ તમને રિવ્યુ પણ આપીએ, બરાબર. બાકી જોઈ લો ભાઈ, હોટલ તો અત્યારે બરોબર ઝગમગ છે, બાકી અંદર જ્યાં પછી ખબર પડે. મિત્રો, બેસી ગયા છે ભાઈ જમવા માટે. અહીંયા ભાઈ બધો અથાણો આવી ગયો છે, હું તમને બતાવું ભાઈ હોટલમાં પહેલા હું અથાણો આવે છે આપણે. તો મિત્રો, જોઈ લો ભાઈ અથાણામાં તો બધો અલગ અલગ અથાણો છે, ખબર નહીં પડતી હું અથાણો છે. બાકી બધા ટેસ્ટ મારીએ પછી ખબર પડે. એના અંદર શું છે લેજો જી, પણ અંદર લસણની ચટણી છે, બાજુમાં જ લખેલું છે. બાકી બીજું પણ આ વિનોની વાટકી આવેલી છે, ઓના પર લખેલું છે લસણ. બે લસણનો જ અથાણો છે, એક મોટું લસણ અને એક પાતળું લસણ. બાકી જોઈએ ભાઈ ખાવાની કંઈક આજ અલગ જ મજા આવવાની છે. પાપડે આવી ગયા, પાપડ ખાઈએ ત્યારે આપણે. તો મિત્રો, બીજી ડીશ આવી ગઈ છે ભાઈ, ગાજર છે, ડુંગળી છે, ડુંગળીમાં ટોમેટું નાખેલું છે, બાકી કોબીએ છે, કાકડી ખાઈ પછી. ચલો તને પહેલાં સલાડ ખાઈએ આપણે.
ગાજરનું ટુકડું લઈએ. તો ભાઈ મકાઈનો રોટલો આવી ગયો છે, બાકી બાજરીનો રોટલો છે અને લસણીયો રોટલો પણ છે. કોઈને ઉધરસ બુધરસ થયું હોય તો આવું ખાઈએ તો હમું થઈ જાય. ટેસ્ટ તો ભાઈ એકદમ ઘરના જેવું જ છે, સાથે દાળ પણ આવી જાય તો દાળમાં ટેસ્ટ મારી આવે. તો મિત્રો આપણે તો ભાઈ સરસ મજાનું ભોજન કરી લીધું છે. અત્યારે લગભગ 12:30 વાગી ગયા છે, નવરાત્રીનો ટાઈમ છે એટલે ભાઈ લેટ તો થવાનું જ છે મારા ભાઈ. તો લેહડા બાજુમાં એક કુમકુમ પાર્ટી પ્લોટ છે, તો એક ચક્કર મારતા આવીએ અને પછી નીકળી જઈએ સીધા ઘેર. બાકી હાર દીકભાઈ તો રગવાયા થયા છે, ઘેર જવું છે એટલે સેમ રગવાયા થયા. તો બધા ઊંઘ આવી છે આજે? ઊંઘ તો મને આવી છે પણ થોડું બધા મારી ઉંમર નહીં થાય ઊંઘવાની, ખબર છે તારે? હાઈટ 70 પર તમારે ઊંઘ જ કરવાનું થશે. તમારે કોઈ એમ નહીં કે ભાઈ હોય હેડો નવરાત્રી તો કોઈ લઈ જાય તમારે, તો એક બધા પપ્પાને લઈને આવવાનો છો નવરાત્રી ધુવાકાજી હે તમે એની ઉંમર 50 ઉપર નીકળી ગઈ એટલે ઉંમરનો મતલબ સમજો. ચલો તને કરીએ આપણામાં, ચલો વિકાસજી કુમકુમ પાર્ટી પ્લોટમાં આપણે જતા આઈએ બરોબર. આ પાછળ જ ચલો હેડો તા ભાઈ. અત્યારે હાલ નવરાત્રી જોઈને અમે નીકળી ગયા છીએ ઘેર. વિક્રમભાઈ તો જોવા મૂઢે બહુ દીધું છે, બે બે રૂમાલ બહુ દીધા છે, લાલ કલરના ચશ્મા પહેર્યા છે. તો ભાઈ તમને વિડીયો છેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, થોડું ઘણું સપોર્ટ કરો મારા ભાઈ યુટ્યુબ પર. ચલો તાન બાય બાય એન્ડ ટેક કેર, અને મળીએ કાલના નવા એન્ડ જોરદાર વિડીયોમાં. અત્યાર સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. જય માતાજી.